જય શ્રી કૃષ્ણ. આજે ભાદરવા સુદ દશમનો દિવસ. આજનો દિવસ એટલે દશ અવતાર વ્રતનો દિવસ. ભગવાન વિષ્ણુના 10 અવતારની પૂજા કરવાનો અને ભગવાન વિષ્ણુના 10 અવતારની કથા સાંભળવાનો દિવસ. દશ અવતાર એટલે ભગવાન વિષ્ણુના 10 અવતાર. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારે જ્યારે માનવ જાતિ કે દેવોને કષ્ટ ભય ઉત્પન્ન થાય ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે અને સંકટ ટળે છે. આ વિડીયોમાં દશાવતાર વ્રતની વિધિ અને ભગવાન વિષ્ણુના 10 અવતારની કથા સાંભળીએ. ભાદરવા સુદ દશમના રોજ આ વ્રત કરાય છે. આ વ્રત સર્વ પાપોથી મુક્ત કરાવનારું, યશ કીર્તિ સૌભાગ્ય સંતતિ અને સંપત્તિ આપનારું. આ વ્રત સ્ત્રી પુરુષો કોઈ પણ કરી શકે છે. આ વ્રત કરનારને દરેક કાર્યમાં સફળતા મળે છે, વિજય સાંપડે છે. ભાદરવા સુદ દશમના દિવસે ભગવાન વિષ્ણુના 10 અવતારની અબીલ ગુલાલ કંકુ અને પુષ્પો ચડાવી પૂજા કરવી, ધૂપ દીપ આરતી કરવી, નૈવેદ્ય ધરવું, ભગવાન શ્રીહરિના કીર્તન ગાવા અને ભગવાન વિષ્ણુના 10 અવતારની કથા સાંભળવી. આ હતી વ્રતની વિધિ. હવે સાંભળીએ ભગવાન શ્રીહરિના 10 અવતારની કથા. બોલો ભગવાન શ્રીહરિની જય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દુરીજનોના વિનાશ માટે, સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુનઃસ્થાપના કરવા હું હર યુગમાં પ્રગટ થાઉં છું. ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર હતો મત્સ્ય અવતાર, જે માછલીના રૂપમાં. બીજો અવતાર હતો કુર્મ અવતાર, જે કાચબાના રૂપમાં. ત્રીજો અવતાર હતો વરાહ અવતાર, જે ભૂંડ કે ડુક્કરના રૂપમાં. ચોથો અવતાર હતો નરસિંહ અવતાર, જેનું અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર સિંહનું હતું. ભગવાનનો પાંચમો અવતાર હતો વામન અવતાર, જે બાળકના રૂપમાં તેનું રૂપ ઠીંગણું હતું. ભગવાનનો છઠ્ઠો અવતાર પરશુરામ અવતાર હતો, જે મનુષ્ય રૂપે ગુસ્સામાં ક્રૂર અને હાથમાં કુહાડી ધારણ કરેલા હતા. ભગવાનનો સાતમો અવતાર હતો રામ અવતાર, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે મનુષ્ય રૂપે સૌમ્ય અવતાર ધારણ કર્યો હતો. ભગવાનનો આઠમો અવતાર હતો કૃષ્ણ અવતાર, જે મનુષ્ય રૂપે. ભગવાનનો નવમો અવતાર હતો બુદ્ધ અવતાર, મનુષ્ય રૂપે એક યોગીના રૂપમાં. આ 9 અવતાર ભગવાન ધારણ કરી ચૂક્યા છે. હવે આવશે ભગવાનનો 10મો અવતાર કલ્કી અવતાર, જે મનુષ્ય રૂપે એક યોદ્ધાના રૂપમાં. આ 10 અવતારની કથા સાંભળીએ. બોલો ભગવાન શ્રીહરિની જય. બ્રહ્માજીનો નિંદ્રાકાળ થયો છે. નિંદ્રાકાળ દરમિયાન બ્રહ્માના મુખમાંથી નીકળેલા વેદોનું હયગ્રીવ નામના રાક્ષસે હરણ કર્યું. આ વેદો પાછા લાવવા ભગવાન શ્રીહરિએ મત્સ્યનું રૂપ ધારણ કર્યું હતું. એક વખત સત્યવ્રત રાજા કૃતમાલા નદીમાં જળની અંજલિ આપી રહ્યા હતા, જળ તર્પણ કરી રહ્યા હતા. એના ખોબામાં એક નાની માછલી આવી. માછલીએ રાજાને કહ્યું કે મારું રક્ષણ કરો, નદીમાં જળચર પ્રાણીઓ મારું ભક્ષણ કરી જશે. રાજાએ એને કમંડળમાં મૂકી. એક રાતમાં તો એ માછલી મોટી થઈ ગઈ. રાજાએ એને સરોવરમાં મૂકી અને પછી અગાધ સમુદ્રમાં મૂકી. માછલી આ રીતે દિન પ્રતિદિન મોટી થવા લાગી. એથી રાજાને આશ્ચર્ય થયું. રાજાએ પૂછ્યું કે આ માછલી સ્વરૂપે અમને મોહ પમાડનાર આપ કોણ છો? હું આપને સાક્ષાત અવતારના અવતારી એવા ઈશ્વરમાંની વંદના કરું છું. મત્સ્ય ભગવાને કહ્યું કે હે રાજન, આજથી 7મા દિવસે ત્રણેય લોક પ્રલયકાળમાં ડૂબી જશે. એ વખતે હું એક નૌકા મોકલીશ. એ સમયે સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરો, ધાન્ય, વનસ્પતિ વગેરેના બીજ અને સપ્તર્ષિઓને લઈ તમે નૌકામાં બેસી સમુદ્રમાં વિહાર કરજો. પ્રલયકાળ પૂર્ણ થાય ત્યાં સુધી હું તમને સદુપદેશ આપીશ. કહેવાય છે કે મત્સ્ય ભગવાનની કૃપાથી આ સત્યવ્રત રાજા અતિ જ્ઞાની થઈ વૈવસ્વ નામે મનુ થયા હતા. બોલો મત્સ્ય સ્વરૂપ શ્રીહરિની જય. ભગવાનનો બીજો અવતાર કાચબાના રૂપમાં કુર્મ અવતારની કથા સાંભળીએ. દેવો અને દૈત્યોએ અમૃત પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કર્યું. એ વખતે ભગવાને દેવોનું કાર્ય કરવા માટે વિશાળકાય કાચબાનું અદ્ભુત શરીર ધારણ કર્યું હતું. દેવો દાનવો મંદરાચળ પર્વત વડે
વાસુકી નાગનું નેત્રું બનાવી સમુદ્ર મંથન કરવા લાગ્યા. પરંતુ પર્વત સ્થિર રહેતો ન હતો. આથી દેવોની મદદ કરવા ભગવાન શ્રીહરિએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. તેમણે જળમાં પ્રવેશ કરી મંદરાચળ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરી રાખ્યો હતો. સમુદ્ર મંથન કર્યા પછી એમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા હતા અને ઝેર નીકળ્યું એ ઝેર શિવજી પી ગયા અને એ નીલકંઠ કહેવાયા. કૂર્મ સ્વરૂપ ભગવાન શ્રીહરિની જય. ભગવાનનો ત્રીજો અવતાર વરાહ અવતાર. બ્રહ્માએ મનુ શત્રુપાને ઉત્પન્ન કરી એમણે પ્રજા ઉત્પન્ન કરવા આદેશ આપ્યો. મનુએ વિનંતી કરી અને કહ્યું કે પૃથ્વી એ પ્રાણી માત્રનું નિવાસસ્થાન છે, પણ એ તો જળમાં ડૂબેલી છે. બ્રહ્મા રસ્તાતળમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા વિચારી રહ્યા હતા. એ દરમિયાન એમના નાકમાંથી અંગૂઠા જેવડું એક ભૂંડનું બચ્ચું નીકળ્યું અને એ ભૂંડના બચ્ચાએ વિષયકાળ રૂપ ધારણ કર્યું. બ્રહ્માદી દેવોએ એમની સ્તુતિ કરી. આથી વરાહરૂપ ધારણ કરેલ શ્રીહરિએ જળમાં પ્રવેશી પૃથ્વીને પોતાની દાઢ પર ઊંચકી ચાલવા માંડ્યું. એમને રોકવા માટે હિરણ્યક્ષ અસુર ગદા લઈ અને આવ્યો. વરાહ ભગવાને એનો સંહાર કર્યો અને શ્વેત દંતુશળના અગ્રભાગ ઉપર પૃથ્વીને ઊંચકીને લાવ્યા. દેવો આ દ્રશ્ય નિહાળી હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા. વરાહ ભગવાન તો રસાતળમાં ગયેલી પૃથ્વીને ઊંચકી લાવી જળ ઉપર સ્થાપીને અંતર્ધ્યાન થઈ ગયા. બોલો વરાહ અવતાર શ્રી હરિની જય. ભગવાન શ્રીહરિનો ચોથો અવતાર નૃસિંહ અવતાર. શ્રીહરિએ ભક્ત પ્રહલાદના રક્ષણાર્થે નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો. પ્રહલાદના પિતા દૈત્યરાજ હિરણ્યકશ્યપે અજર અમર બનવા ઉગ્ર તપ કર્યું હતું. બ્રહ્માજીએ એને વરદાન આપ્યું હતું કે પોતે સર્જેલા કોઈ પ્રાણીથી કે પદાર્થથી તારું મૃત્યુ થશે નહીં. અંદર બહાર દિવસ રાત્રે પૃથ્વી કે આકાશમાં દેવ કે અસુરથી સર્પોથી કોઈથી તારું મૃત્યુ થશે નહીં. અહંકારી અસુરે હવે સ્વર્ગનું રાજ્ય આંચકી લીધું, એથી દેવો ભગવાનના શરણે ગયા. પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. પિતાએ પુત્રનો વધ કરવા અનેક ઉપાયો કર્યા હતા. આખરે શ્રીહરિ થાંભલામાંથી પ્રગટ થયા અને નૃસિંહ ભગવાને સાયંકાળે દ્વારની વચ્ચે પોતાના સાથળ પર રાખી નખો વડે હિરણ્યકશ્યપને ચીરી નાખ્યો. દેવો નિર્ભય બન્યા અને પ્રહલાદનું પણ રક્ષણ થયું. નૃસિંહ ભગવાન પ્રહલાદને વરદાન આપી અંતર્ધ્યાન થઈ ગયા. નૃસિંહ અવતારી ભગવાન શ્રીહરિની જય. ભગવાન શ્રીહરિનો પાંચમો અવતાર વામન અવતાર. ત્રેતા યુગમાં દૈત્યરાજ બલિએ વિશ્વજીત યજ્ઞ કરીને સ્વર્ગ પ્રાપ્ત કરી લીધો હતો. દેવમાતા અદિતિએ પ્રજાપતિ કશ્યપને પ્રાર્થના કરી કે પોતાના પુત્રોને સ્વર્ગ પાછું મળે તેવો ઉપાય બતાવવા કહ્યું. પતિના આદેશ અનુસાર અદિતિએ પયો વ્રત કર્યું હતું. આ વ્રત ફાગણ માસમાં પહેલા 12 દિવસ કરાય છે. દરરોજ પ્રાતઃકાળે ઉઠી નદી કે સરોવર તીરે સ્નાન કરવા જવું, ભગવાન વિષ્ણુનું પૂજન, બ્રાહ્મણનું પૂજન અને સૂર્યનારાયણનું પૂજન વિધિપૂર્વક કરવું. 12 દિવસ એકટાણા અથવા ફળાહાર કરવો. શક્ય હોય તો દર્ભાસન પર સૂવું, બટુક ભોજન કરાવવું, યથાશક્તિ દાન દક્ષિણા આપવી. આ પ્રમાણે માતા પિતા તથા ગુરુજીને નમસ્કાર કરવા, બ્રાહ્મણ સાધુ સંતોને યથાશક્તિ દાન કરવું. આ વ્રત કરવાથી ભગવાને આ દંપતીને વરદાન આપ્યું કે હું મારા અંશથી તમારો પુત્ર બની દેવોની રક્ષા કરી. ભાદરવા સુદ 12ના દિવસે ભગવાને વામન સ્વરૂપે અવતાર ધારણ કર્યો. ચતુર્ભુજ રૂપે કશ્યપ અદિતિને દર્શન આપી ભગવાને બટુક રૂપ ધારણ કરી લીધું. બલિરાજા નર્મદા તટે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા. વામનજી ત્યાં ગયા. વામનજીએ 3 પગલા પૃથ્વી માગી. બલિરાજાએ સંકલ્પ કરી જળ મૂક્યો. વામનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક ડગલામાં સમગ્ર પૃથ્વી, બીજા ડગલે સ્વર્ગ અને ત્રીજું ડગલું બલિના મસ્તક પર મૂકી એમને સુતલમાં મોકલી દીધો. બોલો વામન સ્વરૂપ ભગવાન શ્રીહરિની જય. ભગવાન શ્રીહરિનો છઠ્ઠો અવતાર પરશુરામ અવતાર. જમદગ્નિ મુનિને 5 પુત્રો હતા. પરશુરામ સૌથી નાના હતા.
જમદગ્નિ અતિ ક્રોધી હતા. પરશુરામ વાસુદેવના અંશરૂપ હતા. જમદગ્નિને મન માનવ સેવા એ જ પ્રભુ સેવા એ એમનો મંત્ર હતો. એમણે એક હાથમાં શસ્ત્ર અને બીજા હાથમાં શાસ્ત્ર લઈ એમના વિચારનો પ્રચાર કરવાનું કાર્ય કર્યું હતું. જમદગ્નિને પોતાની પત્ની રેણુકા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એક વખત રેણુકા ઉદ્યાનમાં ફરવા ગઈ. અહીં જલાશયમાં ચિત્રરથ અને ચિત્રાંગદ બંને ગંધર્વો પોતપોતાની પત્ની સાથે જલક્રીડા કરી રહ્યા હતા. રેણુકા આ જલક્રીડા જોવામાં તલ્લીન બની ગઈ. જમદગ્નિને આ વાતની જાણ થઈ રેણુકા મોડી મોડી આશ્રમે ગઈ. આશ્રમમાં મહર્ષિ જમદગ્નિ અને એમના ચાર પુત્રો હાજર હતા. મહર્ષિ જમદગ્નિએ એમના ચારેય પુત્રોને આદેશ આપ્યો કે રેણુકાને મારી નાખો. એમના ચારેય પુત્રોને આ કૃત્ય કરવાની હિંમત ન ચાલી. એટલામાં પરશુરામ બહારથી આવ્યા. એઓ હંમેશા કુહાડી લઈને જ વિચરણ કરતા હતા. પિતાએ પરશુરામને આજ્ઞા કરી કે રેણુકાને મારી નાખ. પરશુરામે રેણુકાને રહેસી નાખી. કોઈ પણ જાતનો વિચાર કે દલીલ કર્યું નહીં. પરશુરામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું. એથી જમદગ્નિ પરશુરામ પર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. પરશુરામે સ્વસ્થ ચિત્તે પિતા પાસે વરદાન માગ્યું કે મારી માતાને જીવતદાન આપો. જમદગ્નિએ પોતાના યોગબળથી રેણુકાને જીવતી કરી અને એમ પણ માગ્યું હતું કે મારી માતાના હૃદયમાં મારા માટે દ્વેષ ન રહે. પિતાએ પુત્રના બંને વરદાનો પરિપૂર્ણ કર્યા. મહાન જ્યોતિર્ધર જમદગ્નિ કે જેણે નર્મદા અને ગંગા તટે કઠિન તપ કરી પોતાનો આત્મિક ઉદ્ધાર કર્યો હતો અને હજારો લોકોના જીવન ઉજાળ્યા હતા, તેઓ સપ્તર્ષિમાના એક ઋષિ છે. આવા મહાન જ્યોતિર્ધર મહર્ષિ જમદગ્નિને કોટી કોટી પ્રણામ. રાજા સહસ્ત્રાર્જુન પિતાના આશ્રમમાં આવી કામઘેનું લઈ ગયો. પરશુરામે એનો વધ કરી કામઘેનુ પાછા લાવ્યા. સહસ્ત્રાર્જુનના પુત્રોએ જમદગ્નિનો વધ કરી નાખ્યો. પરશુરામે વિલાપ કરતી માતાને જોઈ ક્ષત્રિયોનો સંહાર કરવા દ્રઢ સંકલ્પ કર્યો અને 21 વાર પૃથ્વી પરથી ક્ષત્રિયોનો સંહાર કર્યો. તેઓ ચિરંજીવી છે અને આજે પણ મહેન્દ્ર પર્વત ઉપર વિરાજમાન છે. પરશુરામ અવતારી શ્રીહરિની જય. શ્રીહરિનો સાતમો અવતાર રામાવતાર. ચૈત્ર સુદ નવમીના રોજ અયોધ્યા મુકામે રઘુકુળ વંશજમાં દશરથ રાજાને ત્યાં શ્રીહરિ પોતાના અંશ વડે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન રૂપે અવતર્યા હતા. ચારેય ભાઈઓના જનકપુરમાં જ લગ્ન થયા હતા. રાણી કૈકેયીએ રાજા પાસેથી વચન માગી રામને વનમાં મોકલ્યા. રામ સીતા અને લક્ષ્મણ વનમાં ગયા. એ દરમિયાન દશરથ રાજાનો દેહ વિલય થયો. વનવાસ દરમિયાન રાવણે સીતાનું હરણ કર્યું. હનુમાન અને સુગ્રીવે વાનર સેનાની મદદથી સમુદ્ર પર સેતુ બાંધી રાવણનો વધ કર્યો અને લંકાનું રાજ્ય વિભીષણને સોંપ્યું. રામ રાજ્યને આજે પણ સૌ કોઈ યાદ કરે છે. દુષ્ટ તત્વો પર વિજય મેળવવા વિજયાદશમીનો તહેવાર ઉજવાય છે. ભગવાન શ્રીરામની સ્મૃતિ ભારતીય સંસ્કૃતિમાં ઓતપ્રોત છે. શ્રીરામ સર્વગુણ સંપન્ન છે. સીતાજી સહનશીલતાની મૂર્તિ છે. ઉદારતા અને પવિત્રતાનું પ્રતીક છે. રામા અવતારની કથા એ કળિયુગની કામધેનુ સંજીવની અને અમૃત કૂપી છે. રામા અવતાર ભગવાન શ્રીહરિની જય. ભગવાન શ્રીહરિનો આઠમો અવતાર કૃષ્ણ અવતાર. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં કારાવાસમાં વાસુદેવ દેવકીજીને ત્યાં થયો હતો. કંસને આકાશવાણી દ્વારા જાણ થઈ હતી કે દેવકીના આઠમા પુત્રના હાથે તારું મૃત્યુ થશે. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો ત્યારે માતા પિતાને ચતુર્ભુજ દર્શન આપી કહ્યું કે પોતાને ગોકુળમાં નંદ રાજાને ત્યાં મૂકી આવો અને યશોદાની કુખે જન્મેલી પુત્રીને લઈ આવો. શ્રી કૃષ્ણ નંદરાયને ત્યાં પુત્ર તરીકે મોટા થયા. કંસે કૃષ્ણને મારવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા મળી. ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાનો વધ કર્યો. તૃણાવર્ત વત્સાસુર બકાસુર અઘાસુર ઘેનુકાસુર પ્રલંબાસુર વગેરે માયાવી દૈત્યોનો સંહાર કર્યો. શિશુ અવસ્થામાં જ યશોદાજીને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. કાલી નાગનો વિગ્રહ કર્યો.
શ્રી કૃષ્ણની મધુર બંસીએ વ્રજની ગોપીઓની ખેલી કરી. રાસલીલા, વસ્ત્રાહરણ લીલા, ગોવર્ધન લીલા વગેરે દ્વારા પોતાનો મહિમા દર્શાવ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો અને ગૌ માતાઓનું મહત્વ વધાર્યું. મથુરા જઈ કંસ વધ કર્યો અને રાજા ઉગ્રસેનને મથુરાનું રાજ્ય સુપ્રત કર્યું. શ્રી કૃષ્ણએ સમુદ્ર તટે દ્વારિકા નગરી વસાવી અને યાદવોને આબાદ કર્યા. 8 પટરાણીઓ ઉપરાંત ભીમાસુરે કેદ કરેલી 16,100 કન્યાઓને મુક્ત કરાવી અને બધી કન્યાઓ સાથે વિવાહ કર્યા. પાંડવ કૌરવના યુદ્ધમાં પાંડવોને સહાય કરી. શ્રી કૃષ્ણની કથા અદ્ભુત અને અલૌકિક ચરિત્રોથી સભર છે. એમની લીલાનો કોઈ પાર નથી. એમની પ્રશસ્તિથી પુરાણ ગ્રંથો સભર છે. અવતારી પુરુષ તરીકે એમણે ભારત વર્ષના રાજકારણમાં સક્રિય બની ભાગ લીધો હતો. પોતાના 125 વર્ષના અવતાર દરમિયાન યાદવ કુળને સમૃદ્ધ કર્યું હતું. પણ જ્યારે તેને ઉદંડ અને ઉદ્ધત થતું જોયું ત્યારે એમનો પણ સંહાર કરાવ્યો અને પોતે સ્વધામ પધાર્યા. શ્રી કૃષ્ણ અવતારી. ભગવાન શ્રી હરિની જય. ભગવાન શ્રી હરિનો 9મો અવતાર બુદ્ધાવતાર. આજથી 2500 વર્ષ પૂર્વે કપિલ વસ્તુના રાજાને ત્યાં એક રાજકુમારનો જન્મ થયો. ઉંમર લાયક થતા યશોધરા સાથે એના લગ્ન થયા અને પુત્ર રાહુલ સાથે રાજમહેલમાં દિવસો વ્યતીત થવા લાગ્યા. એક દિવસ બુદ્ધ મહેલની બહાર નીકળ્યા. એણે એક અતિ વૃદ્ધ જનને જોયો, એક રોગીને જોયો, એક શબ જોયો. બુદ્ધે વિચાર કર્યો કે મૃત્યુ નિશ્ચિત છે. એક રાત્રે બુદ્ધે મહાભિનિક્ષરણ કર્યું, સત્યની શોધ માટે અભ્યાસ કર્યો, કઠોર તપ કર્યો અને આખરે બોધિ વૃક્ષ નીચે બેસી ચિંતન કર્યું. જ્યારે એમને જ્ઞાન લાધ્યું ત્યારે એમણે જ્ઞાનનો પ્રચાર શરૂ કર્યો. બુદ્ધના જીવનમાં અહિંસાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. અહિંસા પરમો ધર્મ, અહિંસા સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 મહાવ્રત છે. શૌચ, તપ, સંતોષ, સ્વાધ્યાય અને પ્રભુનામ સ્મરણ એ 5 પ્રકારના નિયમ જાણવા બુદ્ધને ભગવાનના અવતાર તરીકે ગણાવ્યા છે. બુદ્ધા અવતારી શ્રી હરિની જય. ભગવાન શ્રી હરિએ આ 9 અવતાર લીધા. હવે હશે 10મો અવતાર, કલ્કી અવતાર. કળિયુગ પૂરો થવા આવશે ત્યારે ભગવાન સત્વગુણથી અવતાર ધારણ કરશે. ભગવાન વિષ્ણુનો જન્મ ધર્મનું રક્ષણ કરવા થાય છે. શંભલ નામના ગામમાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી નામથી પ્રગટ થશે. તેઓ અશ્વ પર આરૂઢ થઈ પૃથ્વી પર વિચરણ કરશે. રાજાઓના વેશમાં રહેલો કરોડો ચોરોને તલવારના ઝાટકાથી મોતની ખાટ ઉતારશે. જ્યારે ધર્મપાલક ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે ત્યારે સતયુગ થશે. કલ્કી અવતારી ભગવાન શ્રી હરિની જય. ભગવાન શ્રી હરિના આ 10 અવતારની કથા સાંભળવાથી વાંચવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, વિજય સાંપડે છે, સંતતિ અને સંપત્તિ મળે છે. મિત્રો, આશા રાખું છું આ કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ વ્રત કથાના વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.